તો કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન, કેટલાક વિસ્તારોમાં પડશે વરસાદ, ભર ઉનાળે ગુજરાત પર માવઠાનું સંકટ યથાવત છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અનુમાન વ્યક્ત કર્યું છે. ભર ઉનાળે ગુજરાત પર માવઠાનું સંકટ છે, વરસાદ આવી શકે છે, આ ગરમી વચ્ચે પણ વરસાદના અંધાણ છે. માસમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. હમણાં આજથી જે લગભગ 17 તારીખ સુધીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના લીધે ગાજવીજ અને ભારે તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. દાહોદ પંચમહાલના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અરવલ્લી સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ત્યાંની અસર છે મધ્ય ગુજરાતના ભાગો સુધી થઈ શકે. અમદાવાદ ગાંધીનગરમાં પણ ત્યાંની અસર થવાની શક્યતા રહી શકે. એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 17 એપ્રિલ સુધીમાં ગાજવીજ અને તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થશે. દાહોદ પંચમહાલ સાબરકાંઠામાં વરસાદ પડશે અને તેની અસર મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સુધી જોવા મળી શકે છે. મેના અંત અને જૂનની શરૂઆતમાં પણ અરબ સાગરમાં હલચલ જોવા મળશે. 17 મેથી 22, 23 અને 24મી મેના મહિનામાં અંદામાન નિકોબારમાં ચોમાસું સક્રિય થશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તો દક્ષિણ ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાશે. તેમજ લક્ષદ્વીપમાં પણ હળવો વરસાદ અને કંઈક હલચલ જોવા મળવાનું અનુમાન છે. લગભગ મેની આખરમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. તારીખ 17 મેથી 22, 23, 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાવ વરસાદ થશે. દક્ષિણ ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાશે. તેમજ લક્ષદ્વીપમાં પણ હળવા થશે. લક્ષદ્વીપમાં પણ કંઈક હલચલ જોવા મળશે. તો હવે વાત મહાસંગ્રામની. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિસાવદર પેટા ચૂંટણીનું કોકડું હજુ પણ ગુંચવાયેલું છે. જીતને પડકારતી અરજી પર કોર્ટે મુદત પાડી છે. હવે કોર્ટમાં હાઈકોર્ટમાં 1 મેએ સુનાવણી હાથ ધરાશે. હર્ષ ત્રિબડિયાની અરજી પર ગઈકાલે હાઈકોર્ટમાં સુનાવણી ન થઈ. ભૂપત ભાયાણીની જીતને પડકારતી હર્ષ ત્રિબડિયાની અરજી પર હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી અગાઉ ચૂંટણી પંચે પણ પેટા ચૂંટણીની જાહેરાત નથી કરી. અગાઉ આપની ટિકિટથી ભૂપત ભાયાણી વિસાવદર બેઠકથી જીત્યા હતા અને જે બાદ ભાજપ ઉમેદવાર હર્ષ ત્રિબડિયાએ 26 જાન્યુઆરી 2023માં ભૂપત ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. ત્રિબડિયાએ રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ 1951 હેઠળ અરજી કરી હતી. જોકે બાદમાં આપની ટિકિટથી ચૂંટાયેલા ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડી દીધો હતો અને ભાજપમાં તેઓ જોડાયા હતા અને જેના કારણે આ બેઠક હવે ખાલી પડી છે. ગુજરાત વિધાનસભાની ખાલી 6 બેઠકો છે, જેમાં ચૂંટણી પંચે ફક્ત 5 બેઠકો પર જ પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. એટલે વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત હજુ પણ બાકી છે, એટલે કે હજુ નથી થઈ. ઓનલાઈન પર સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે. મૌલિક, હવે ક્યાંક ને ક્યાંક કોકડું વધુ ગુંચવાયેલું છે વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત અંગે. મિત્તલ, ચોક્કસથી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત જે છે તે ઇલેક્શન કમિશન દ્વારા પણ આ વખતે નક્કી કરવામાં આવી. કારણ માત્ર એ હતું કે ક્યાંક ને ક્યાંક જે હાઈકોર્ટમાં થયેલી અરજી જે છે તે પેન્ડિંગ હતી અને તેના કારણે 12 એપ્રિલ ઉપર હર્ષ ત્રિબડિયાની અરજી ઉપર હાઈકોર્ટમાં જે સુનાવણી થવાની હતી તે પણ કોઈ પણ કારણોસર ન થઈ શકી. હર્ષ ત્રિબડિયાની જે ભૂપત ભાયાણીની જીત ઉપર આ અરજી હતી તેને પડકારતી અરજી ઉપર હવે આગામી સુનાવણી જે છે તે 1 મેના રોજ કરવામાં આવશે. મહત્વનું છે કે આવા પ્રકારની 3 અરજીઓ હતી, જેમાંથી 1 અરજી જે છે તે પરત ખેંચવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક સમાધાન જે છે તે થઈ ગયું હોવાના કારણે 1 અરજી સમાધાન પેટે પરત ખેંચવામાં આવી, જ્યારે અન્ય જે 2 અરજીઓ જે છે તેની સુનાવણી હતી હાઈકોર્ટમાં પડતર છે અને તેના જ કારણે આ પેટા ચૂંટણીની જાહેરાત જે છે તે ઇલેક્શન કમિશન દ્વારા નક્કી કરવામાં આવી. બિલકુલ મૌલિક, હવે પરંતુ આગામી સમયમાં શું થઈ શકે છે? 1 મે પહેલા હવે શું થઈ શકે છે? બિલકુલ, 1 મે પહેલા જે રીતે હાઈકોર્ટમાં અલગ અલગ જજ દ્વારા જે સુનાવણી જે છે
તે હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ ગઈકાલે જે છે જે જજના હાથમાં સુનાવણી હતી તે હાજર ન હોવાના કારણે આ મુદત પડી છે, અને મુદત પડવાના કારણે આગામી 1 મે ના રોજ વધુ સુનાવણી જે છે તે કોર્ટમાં હાથ ધરાશે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. તો લોકસભાની ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે. ઉમેદવારી પત્રો ભરવાનો આજે બીજો દિવસ છે. લોકસભાની 26 બેઠકોની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ છે. ગઈકાલથી ફોર્મ ઉપાડવાનું શરૂ થયું છે. પહેલા દિવસે અલગ અલગ બેઠકોમાંથી ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે, તો 20 એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 22 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ગુજરાતમાં 7મીએ 26 બેઠકો પર મતદાન થશે, સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે, જાહેર પરિણામ પણ થશે. ત્યારે ચૂંટણીના પરિબળના સમાચાર ન્યૂ સિટી ગુજરાતી પર તમે નિહાળી શકો છો. દિવસભર ન્યૂ સિટી ગુજરાતી પર મહાસંગ્રામ જોતા રહો. 22 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે 4 જૂન મતગણતરી અને પરિણામ જાહેર થશે. ચૂંટણીના પળેપળના સમાચાર તમે ન્યૂ સિટી ગુજરાતી પર નિહાળી શકો છો. દિવસભર મહાસંગ્રામ ન્યૂ સિટી ગુજરાતી પર જોતા રહો. આ તરફ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રાજપૂત સંકલન સમિતિ અડગ રહી છે. આવતીકાલે રાજકોટમાં રાજપૂત સંકલન સમિતિએ મહાસંમેલનનું એલાન કર્યું. આ સંમેલનની હાલ તૈયારીઓ ચાલી રહી છે. રાજપૂત સંકલન સમિતિનું સંમેલન અંગે નિવેદન સામે આવ્યું છે. નિવેદન એ છે કે સભ્ય કરણસિંહે દાવો કર્યો છે, મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું, આ રાજકીય નહીં પરંતુ સામાજિક સંમેલન છે. તેવું નિવેદન સામે આવ્યું છે. અમે ડંકાની ચોટ પર સંમેલન કરીશું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર સમિતિ અડગ છે. આ તરફ રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ સાથે ચપાચપીના બનાવને વખોડવા પણ સમિતિએ નિર્ણય લીધો છે, જેમાં જિલ્લા તાલુકા કક્ષા આવેદન પત્ર આપવા આહવાન કરાવ્યું છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાય તેવા દાવો કરાવ્યો છે. સાથે સામાન્ય જનતાને કોઈ અગવડતા ન ઉભી થાય તેનું પણ ધ્યાન રાખવા માટે સમાજના આગેવાનોએ સમાજના લોકોની અપીલ કરી છે. આ કોઈ રાજકીય એજન્ડા જ નથી, આ રાજકીય મુદ્દો જ નથી, આ રાજકીય ચળવળ જ નથી, આ શુદ્ધ સામાજિક ચળવળ છે. અને અમારી માંગ એટલી જ છે કે હજુ મોડું ના કરશો, સુવિધાઓનો અભાવ અને તેમ છતાં અમે ડંકાની ચોટ ઉપર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ. અને અમારું રાજકીય સંમેલન નથી, અમારું સામાજિક સંમેલન છે. અને મારે જ્યાં સુધી વાત થઈ છે ત્યાં સુધી અમારી સભાને સંમેલનને મંજૂરીનો કોઈ પ્રશ્ન આવશે નહીં, મંજૂરી મળી જ જવાની છે. અને અમે ડંકાની ચોટ ઉપર ત્યાં આગળ સંમેલન કરવાના છીએ, કરવાના છીએ. મંજૂરી મળે તોય કરવાના છીએ, મંજૂરી ના મળે તોય કરવાના છીએ. તો રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન. અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે સમર્થન આપ્યું છે. ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદ કરી સમર્થન કર્યું છે. કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને ટેકો જાહેર કર્યો છે. કાઠી ક્ષત્રિય સમાજે વિવાદ મુદ્દે રૂપાલાને માફી આપી છે. પ્રધાનમંત્રીનો હાથ મજબૂત કરવા ભાજપને સમર્થન કેવું તેવું કીધું છે. ત્યારે અમે કાઠી ક્ષત્રિય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો લઈ શકાય તેટલો તન મન અને ધનથી ટેકો આપ. એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી. અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે. અને અમારા બધાય તે અમે સાથે જ છીએ. અમે કઈ સામાજિક રીતે તો કોઈ કોઈથી જુદા છીએ જ નહીં. અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આમાં આવતો નથી. અને કોઈ માફી માગે કે કોઈ માફી મગાવે એ પ્રકૃતિ અમારી છે ને, અમારે કઈ એમાં પડવાની જરૂર જ નથી. ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે, નેતાઓ સજ્જ થઈ ગયા છે પ્રચાર કરવા. તો કેટલાક નેતાઓએ અનોખી સ્ટાઇલમાં પ્રચાર કર્યો. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે. મતદારોને આકર્ષવા નેતાઓ પ્રચારમાં અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. કોઈ ઘોડેસવારી કરી પ્રચારમાં વ્યસ્ત છે તો કોઈ ગાડામાં પ્રચાર કરતા દેખાયા.
લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. તમામ રાજકીય પક્ષો પ્રચારના મૂડમાં, ત્યારે સુરતમાં ભાજપના ઉમેદવારોનો ચૂંટણી માટે અનોખો પ્રચાર કરતા જોવા મળ્યા. ઓલપાડ વિધાનસભામાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બળદગાડામાં સવાર થઈ નેતાજીના પ્રચાર કરવા નીકળ્યા. ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ ઉમેદવાર માટે બળદગાડું ચલાવી પ્રચાર કરતા નજરે પડ્યા. જોકે ગતરોજ તેમને ઘોડા પર બેસીને પ્રચાર કર્યો હતો. ચૂંટણી ટાણે અલગ અલગ રીતે અપનાવી પ્રચાર કરવાની ઉમેદવારીની અનોખી સ્ટાઇલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. લોકસભાની ચૂંટણીનો જંગ જીતવા ઉમેદવારો પ્રચાર મેદાનમાં ઉતરી ગયા છે, ત્યારે દાહોદ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે ઝાલોદ શહેરના પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. તેમણે દાહોદની લોકપ્રિય વસ્તુઓ વિશે જાણકારી આપી હતી. જનસંપર્ક અભિયાન કરી તેમણે મતદારોના આશીર્વાદ લીધા હતા અને 5 લાખથી વધુ લીડથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સત્કારમાં મારો